सरकार आंकड़ाओं छुपावी लेशे, निष्फळताओं छुपावी लेशे, मौतनुं कारण छुपावी लेशे, सिस्टमनी लाचारी छुपावी लेशे, पण आ मासूम अनाथ बाळकोने मदद केवी रीते करशे? पोताना माता पिताने खोवानुं दर्द वारंवार कहता रहेशे, हजार बार कहता रहेशे। તે સર્ટિફિકેટમાં મેઇન રીઝન COVID-19 એવું લખીને આપે તો અમને યોજનાઓનો લાભ મળી શકે, અને જો એ નહીં લખે તો અમને કઈ રીતે પ્રૂફ કરીશું કે અમારા મારા પપ્પા મારા અંકલ આંટીનું મોત કોવિડમાં થયું છે? તો અમને કઈ રીતે લાભ મળશે યોજનાઓનો? મૃત્યુ પામનારા લોકોની આત્માને તમે કેવી રીતે શાંત કરશો, જે બૂમો પાડીને કહી રહી છે કે સિસ્ટમની આત્મા મરી પરવારી છે? મારા બે ભાઈ અને નાના ભાઈની મિસિસને કોરોના સંક્રમણ થયા પછી એમને દાખલ કર્યા પછી અમે દવાખાનું ઘર દોડધામ કરવામાં સગાવાલા આવે, એમના ખર્ચ ઘરે આવો, બધા ખબર અંતર લેવા, એ બધાને પણ અમે આર્થિક સંક્રમણમાં આવી ગયા છીએ. અને હા, હવે આવનારા સમયમાં બી અમે મારા બે ભાઈના 5 બાળકો, મારા 3 બાળકો, એ બધા ટોટલ અમે ફેમિલી 11 વ્યક્તિ થઈએ છીએ. એ બધાની જવાબદારી મારી પર, એમનો શિક્ષણનો ખર્ચ, એમનો રોજબરોજનો ખર્ચ, એટલે મારે હું સામાન્ય નોકરી કરું છું એટલે મારે એમને પર મારી પર એક સખત બોજ આવશે, કારણ કે બંને ભાઈ ખેતી કરતા હતા. હા, ખેતી પર અમે અમારું કુટુંબ નિર્ભર છે. આવનારો સમય અમારા માટે આર્થિક રીતે બહુ કપરો થઈ જશે એવું અમને દેખાઈ રહ્યું છે. અમદાવાદના વહેલાલ ગામના પરમાર પરિવારમાં માતમ છવાયું છે. પરિવારનો સદસ્ય ગુજરી જાય તો કેટલી તકલીફ થાય છે એ સૌ કોઈ જાણે છે, અને આ પરિવારના તો 3 સભ્ય જતા રહ્યા છે. વહેલાલ ગામમાં રહેતા પરમાર પરિવાર માટે કોરોના કાળ આફત લઈને આવ્યું અને જીવનભર માટે દર્દ આપતું ગયું. પરમાર પરિવારમાં 3 ભાઈઓનો પરિવાર સાથે રહેતો, પણ આ પરિવારના 3 સભ્ય કોરોનાનો ભોગ બને છે અને 5 બાળકો અનાથ થાય છે. મારા પપ્પા પરમાર બિપિનભાઈ દાનજીભાઈ, એમનું મૃત્યુ બાપુનગર ESI હોસ્પિટલમાં કોવિડના કારણે થયું છે. મારા અંકલ પરમાર રાજેશભાઈ, એમનું મૃત્યુ 10/5/2021 1200 બેડ સિવિલ હોસ્પિટલમાં થયું છે. મારા કાકી પરમાર મીનાક્ષીબેન, એમનું UN મહેતામાં 29/5/2021 દિવસે થયું છે. અને જે અત્યાર હાલ જે સિચ્યુએશનમાં સરકાર કહી રહી છે કે જે કોવિડના લીધે જેના મમ્મી પપ્પા એક્સપાયર થયા હોય એમને સહાય આપવામાં આવશે, એ સહાય આપવા માટે અમારે કઈ રીતે આગળ કાર્યવાહી કરવી, એક અને કોવિડના સર્ટિફિકેટમાં ક્યાંય લખ્યું જ નથી કે કોવિડના કારણે એમનું મોત થયું છે, તો અમને કઈ રીતે ખબર પડશે અને કઈ રીતે અમે આગળ કાર્યવાહી કરી શકીશું કે અમને આ યોજનામાં કઈ રીતે લાભ મળી શકાય? પરિવારમાં 2 ભાઈઓના મોત થવાના કારણે પરિવાર આર્થિક રીતે બેહાલ થઈ ગયો છે અને આખા પરિવારની જવાબદારી એક ભાઈ પર આવી ગઈ છે. આ પરિવાર સરકાર પાસે આર્થિક સહાય માંગી રહ્યું છે જેથી પરિવારનું ગુજરાન ચાલી શકે, પણ સરકારની સહાય હજુ સુધી આ બાળકો સુધી નથી પહોંચી. સહાય માટે પરિવાર એક જગ્યાએથી બીજે જગ્યાએ વલખા મારી રહ્યું છે. ક્યારેક આધાર કાર્ડ બતાવે છે તો ક્યારેક બાળકો અમે જીવંત છીએ તેવા પુરાવા આપે છે. આ જે સર્ટિફિકેટમાં જે કોવિડના કારણે એમનું ડેથ થયું છે એ લખાવવા માટે મારા બીજા અંકલ છે એ રોજ ધક્કા ખાઈ રહ્યા છે કે અમને આ લખીને આપો કે આ કોવિડના કારણે એમનું ડેથ થયું છે. અત્યારે ઘણી બધી રોજ 2-3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે કે આ ફોર્મ ભર્યા, આ ફોર્મ ભરવું પડશે, આ રીતે આ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. આમ સ્પષ્ટ જવાબ નથી મળતો કે આ આપો તો તમને સર્ટિફિકેટ મળી જશે. આ રીઝનથી કયા સગાનો ઉપયોગ કરવીને કઈ રીતે સ્પષ્ટતા નથી કરતા કે આના કારણે આ કરો તો તમને આ રીતે સહાય મળશે એમ. ડેથ સર્ટિફિકેટમાં કોવિડ આ તો એક દિવસ કહેશે કે આ લઈને આવો, એક દિવસ કહેશે છોકરાને લઈને આવો. પૂરી રીતે અમને કન્ફર્મ કહેતા હોય કે તમે આટલા ડોક્યુમેન્ટ્સ આ રીતે લઈને આવો તો અમે, પણ આ તો કોઈ કશી જવાબદારી વગર જ કામકાજ કરે છે એ લોકો કે કઈ આમ જાણ. આપણે તો ક્યાંક કોઈ ઘરે નવરું નથી હોતું કે રોજ ધક્કા ખાય, બીજું બધું બી કામ હોય છે. આ એક દિવસ બોલાવશે તો આધાર કાર્ડ કે આનું આધાર કાર્ડ લાવો, એ દિવસે એનું લઈને જઈશું તો કે હવે એમના છોકરાને લઈને આવો.
એટલે કોઈ ઘરે બીજું બધું બી કામ હોય છે, અમારે કંઈ એક જ કામ નથી કે સિવિલમાં રોજ ધક્કા ખાવાનું. ઘણી બધી તકલીફ થશે કારણ કે અમે 8 ભાઈ બહેન છીએ, અમે 8 ભણીએ છીએ. એવું કોઈ છે નહીં કે કોઈ ભણતું નથી ઘરે બેસી રહ્યા છે એવું. તો અત્યારે મારા એક જ કાકા ઉપર બધો બોજો આવી ગયો છે કે એક જ જણે 8-8 પૂરું કરવાનું એમ. તો ઘણી બધી તકલીફ પડશે આગળ જતાં બી, અમને ઘણી બધી તકલીફ પડવાની કે અમારે બી આગળ સ્ટડી કરવાની છે, લેની ફીસ છે, આ લોકોનું જો આગળ મીન્સ કે બુક્સનો એ બધાનો ખર્ચો આગળ જતાં હજુ તો ખાસી ઘણી તકલીફ પડશે એમ. પરમાર પરિવારમાં દુઃખનો ડુંગર છે, પ્રશાસનથી મદદની રાહ છે. ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા માતા પિતાના બાળકો માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં દર મહિને બાળક દીઠ ₹4,000 માસિક સહાયતા અપાશે. તેમજ 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમના માટે આફ્ટર કેર યોજના શરૂ કરવામાં આવે છે, જેમાંથી ₹6,000 બાળકને અપાશે. આવા બાળકોને વિદેશ અભ્યાસ માટે પણ મદદ કરવામાં આવશે. પણ સવાલ એ છે કે હજુ સુધી આ પરિવારને સાંભળનારું કોઈ નથી, સહાય તો દૂરની વાત છે. સરકાર જોડે અમે અપેક્ષા કરીએ છીએ કે અમારા જે બે ભાઈ છે એમના બાળકોને જલ્દી આર્થિક અને શૈક્ષણિક મદદ પૂરી પાડે એવી હું અપેક્ષા કરું છું. મહામારીનો બાળકો પર કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટમાં આયોગ તરફથી દાખલ કરવામાં આવેલા સોગંદનામા મુજબ નવા બનાવવામાં આવેલા સ્વરાજ પોર્ટલ પર 9,346 પ્રભાવિત બાળકોની જાણકારી અપલોડ કરવામાં આવી છે, જે પૈકી 1,742 બાળકો એવા છે જેમણે પોતાના માતા પિતા બંને ગુમાવ્યા છે, જ્યારે 7,464 બાળકો એવા છે જેમણે માતા પિતામાંથી કોઈ એકને ગુમાવ્યા છે. મીડિયાના એક અહેવાલ મુજબ કુલમાંથી 1,224 બાળકો ગાર્જિયન સાથે રહે છે, 985 બાળકો પરિવારના સભ્યો સાથે રહે છે જે કાયદેસર રીતે એમના ગાર્ડિયન તરીકે નથી, જ્યારે 6,612 બાળકો માતા પિતામાંથી એકની સાથે રહે છે. આ સિવાય 31 બાળકોને અડોપ્ટ કરનારી સંસ્થાઓમાં મોકલવામાં આવ્યા છે. કોરોનાના કહેરથી સૌથી વધુ પ્રભાવિત થયા હોય તો એ છે 8-13 વર્ષના બાળકો. પરમાર પરિવારની જેમ કેટલાય પરિવાર હશે જે સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે. ખાવા પીવાની વ્યવસ્થાથી લઈને બાળકોના શિક્ષણ સુધી આ પરિવાર કેવી રીતે જુગાડ કરશે, ક્યાંથી કરશે, આટલી મોટી ત્રાસદી પરિવાર પર આવી પણ સરકાર સુધી આ પરિવારની ચિત્કાર નથી પહોંચી. બાળકોના ભરણ પોષણ, આરોગ્ય અને રોજગારીનું ધ્યાન રાજ્ય સરકાર જલ્દી કેન્દ્રિત કરે અને સહાય આપે તેવી જ આસ સેવીને હજારો પરિવાર બેઠા છે. આ નિર્દોષ માસૂમોની મદદ કરો સરકાર. સહયોગી ગોપી ઘાંગર સાથે સૌમ્યા સિંહ, ગુજરાત તક.